બાયડ તાલુકાના ડેમાઈની યુવતી સાથે મોબાઈલ ફોનથી સંપર્કમાં આવેલા મોરબીના જેનિસ સંદીપ ગોસ્વામીએ યુવતીના ઘરે આવી મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. મોબાઈલ ફોનથી યુવતીને લગ્ન કરવા સહિતની લાલચ આપી શારીરિક સંબંધો બાંધવા અને મજબૂર કરતા આ કિસ્સો અન્ય યુવતીઓ માટે ચેતવારૂપ બની રહ્યો છે. બનાવ અંગે બાયડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયાના જમાનામાં યુવક યુવતીઓ એકબીજાના સંપર્કમાં આવ્યા પછી કંઈક અજુકતું બને ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. યુવતીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી મોજારમાં ફસાવી બળાત્કાર ગુજારવાના બનાવો બનવા છતાં વધુને વધુ યુવતીઓ અજાણ્યા યુવકના સંપર્કમાં આવી વાસનાનો શિકાર બની રહી છે. બાયડ તાલુકાના ડેમાઈમાં રહેતા એક પરિવારની યુવતી મોબાઈલ ફોનના માધ્યમથી મોરબીમાં કલર ફેક્ટરીમાં રહેતા જેનિસ ગોસ્વામીના સંપર્કમાં આવી હતી, જેમાં બંને વચ્ચે ગાઢ મિત્રતા કેળવાયા પછી યુવક અને યુવતી એકબીજાના ઘરે આવજા કરતા થયા હતા, જેમાં ગત તારીખ 24ના રોજ મોરબીનો યુવાન ડેમાઈમાં આવ્યો હતો અને યુવતીના ઘરે તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. યુવકે શારીરિક સંબંધો બાંધવા માટે યુવતીને દબાણ કરી અપશબ્દો બોલી સતત ધમકી આપતો હોવાથી દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ હિંમત રાખી પોલીસને ફરિયાદ આપી છે. બનાવ અંગે ભોગ બનનાર યુવતીના ફરિયાદના આધારે બાયડ પોલીસે આરોપી જેને સંદીપગીરી ગોસ્વામી રહે કલર ફેક્ટરી લાલપર મોરબી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સંજય શર્મા, ZSTV, અરવલ્લી. બાયડ પોલીસ સ્ટેશનમાં એક બળાત્કારનો ગુનો નોંધવામાં આવેલો છે, જેમાં ફરિયાદી બહેને આરોપી જેમિનકુમાર ગોસ્વામી રહેવાસી મોરબીવાળા વિરુદ્ધ આક્ષેપો કરેલા છે. અને તેમાં જણાવ્યું છે કે તારીખ 24/9/2019 રોજ આરોપી છે તેમના ઘરે આવેલો અને એમની સાથે દુષ્કર્મ કરેલું અને ગાળાગાળી કરેલી અને દબાણ આપેલું. આ બાબતે તેઓ બંને એકબીજા સાથે અવારનવાર ફોનથી સંપર્કમાં હતા અને લગ્નની લાલચ આપી અને એમની સાથે દુષ્કર્મ કરેલાની ફરિયાદ છે. આરોપીની ધરપકડ થઈ ગયેલી છે અને ફરિયાદીનું 164નું નિવેદન લેવાની કાર્યવાહી ચાલુ છે.